કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન. પાકિસ્તાની બોટ સાથે 50 કિલો હેરોઇન જપ્ત. પાકિસ્તાન બોટ સાથે ચક્રુ મેમ્બર પણ ઝડપાયા. બોટને વધુ તપાસ અર્થે જખો બંદરે લાવવામાં આવી. જખો ખાતે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. કચ્છની દરિયાઈ સીમાઓ પરથી અનેક વખત કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બનતા રહ્યા છે અને બને છે. ગત વર્ષે પણ મુંદ્રાના અદાણી પોર્ટ પરથી 3000 કિલો હેરોઇન ટેલકમ પાવડરની આડમાં ઘૂસાડવામાં આવ્યું હતું. તેની હજુ તપાસ ચાલુ જ છે અને ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ ICG ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત રીતે ભારતીય જળસીમામાં ચક્રુ મેમ્બર સાથે એક પાકિસ્તાની બોટ પકડવામાં આવી હતી, જેમાં આશરે 350 કરોડની કિંમતનો 50 કિલો હેરોઇન ઝડપાયું છે. ઇનપુટના આધારે ATS અને ICG દ્વારા કરાઈ કાર્યવાહી. 7 ઓક્ટોબર અને 8 ઓક્ટોબર 2022ની રાત્રિ દરમિયાન ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે ભારતીય કોસ્ટગાર્ડ ICG દ્વારા વ્યૂહાત્મક રીતે બે ઝડપી ઇન્ટરસેપ્ટર વર્ગના જહાજો C-429 અને C-454ને કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન IMBL નજીકના વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. મધ્યરાત્રિ દરમિયાન એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડના બે જહાજોએ છક્રુ મેમ્બર સાથેની પાકિસ્તાની બોટ ઝડપી પાડી. આ પાકિસ્તાની બોટ અલ સકર, જે કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન IMB અંદર 5 નોટિકલ માઇલ અને જખોથી 40 નોટિકલ માઇલ દૂર હતી. આ પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડ દ્વારા પડકારવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાની બોટે અવગણનાનો દાવપેચ શરૂ કર્યો હતો. પાકિસ્તાની બોટમાં માલ સામાન હોવાનું જણાઈ આવ્યું હતું. કોસ્ટગાર્ડના બે જહાજો દ્વારા આ કન્સાઇનમેન્ટ કુશળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યું હતું અને તે ડ્રગ્સ કન્સાઇનમેન્ટ હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આશરે 350 કરોડનું 50 કિલો હેરોઇન બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ હેરોઇન હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે આશરે 50 કિલો હોવાનો અંદાજ છે. તેમજ બજાર કિંમત અંદાજે 350 કરોડની હોવાનું જાણવા મળ્યું છે. ICG જહાજે અંધારી રાત અને સીમાંત હવામાન પરિસ્થિતિઓમાં ખૂબ જ ખરબચડી સમુદ્રમાં બહાદુરી કરીને બોટને રોકી હતી તેવું ભારતીય કોસ્ટગાર્ડની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ માટે બોટને જખો ખાતે લાવવામાં આવી. છેલ્લા એક વર્ષમાં ભારતીય કોસ્ટગાર્ડ અને ATS ગુજરાત દ્વારા આ પ્રકારનું 6ઠું સંયુક્ત ઓપરેશન છે અને તેણે મજબૂત દરિયાકાંઠાની સુરક્ષા નેટવર્ક માટે હિતધારકો વચ્ચે અસરકારક સંકલનના મહત્વને પ્રણ વધુ ને વધુ પ્રકાશિત કર્યું છે. રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસાથી.